નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં. તો આજે આપણે ગણિતનો એક નવો પઝલ, અથવા ગણિતનું જાદુ કહેવાય એવું કંઈક શીખીએ. આપણે આ એક આકાર છે ગણિતનું, બરાબર? આ કયો આકાર છે? લંબચોરસ. લંબચોરસ. આ લંબચોરસનો આમ વાળી દો તો આ કયો આકાર બની જાય? નળાકાર. નળાકાર બની જાય. તો આ આવો જ એક નળાકાર છે, આટલા જ લંબચોરસમાંથી બનાવ્યું છે. આની ઊંચાઈ સરખી છે, એટલે ને? અને આ જેટલો છે, આ સેલોને મારી દો એટલે આના જેટલો નળાકાર થઈ ગયો, બરાબર? નીચે આપણે અંદર વસ્તુ ભરવી છે, એટલે વર્તુળ આપણે એને આધાર તરીકે રાખીશું. આ નળાકાર છે અને આપણે આમ બનાવી, તો આમ વસ્તુ ભરી હોય ત્રણેય વાર ભરી શકાય છે, આમાં આપણે વસ્તુ ભરશું, બરાબર? હવે આ જ લંબચોરસ છે, એના જેટલો જ છે ને, એનો એ જ કટકો છે. હવે આનું આમ વાળી દઉં તો આમ રાખ્યો આકાર બન્યો, કેટલો આ નળાકાર બન્યો, હે? આ નળાકાર બન્યો. એ નળાકાર કેવડો છે? આની ઊંચાઈ એટલી છે અને આનું જેટલો જ છે, ખરે? અને આપણે સેલોટેપ મારી દઈએ એટલે આ નળાકાર આ લંબચોરસને ઊભો વાળવા સુધી બને એવો નળાકાર છે. તો આ લંબચોરસને એક વખત આપણે આડો હોય, એક વખત આમ ઊભો વાળે, તો હવે આમ ઊભો વાળીને અંદર ઘઉં ભરી, આમ આડો વાળીને ઘઉં ભરી, તો કેમાં વધારે ઘઉં ભરાય છે? હે, બંને સરખા સમય છે? બોલો, જે આવડતું બોલો. આડો આડો એટલે કયો? હા હા, આમાં વધારે સમય. એનું કેમ કહે છે કે આમાં વધારે સમય? એનું કેમ કહે છે કે એમાં સરખું? જો આ લંબચોરસ છે એનું સરખો જ હતો, એનું ક્ષેત્રફળ તો સરખું જ છે, તો નળાકાર આમ બનાવો કે આમ બનાવો? તો બે વસ્તુ સરખી સમાવવી જોઈએ કે એવું લાગે છે કે સરખું સમાવવું જોઈએ, હે ને? તો જોઈએ શું થાય છે. આમાંથી આપણે બનાવી નાખ્યા છે, હવે આની જરૂર નથી. તો પહેલાં આપણે આને ભરી, બરાબર? અને જોઈએ કે આમાં જે સમય છે આના જેટલું જ છે ને કેમ છે, તો આને ભરી દઈએ. આ ભરાઈ ગયો, આખું ભરાઈ ગયું અને આપણે આમાં નાખી સરખું છે, હે? નથી. આમાં જો ઘણી બધી જગ્યા હજી બાકી રહી, એટલે આનું ઘનફળ ને આનું ઘનફળ સરખું નથી. હવે બીજી ટ્રાય કરીએ, આને ભરીને આમાં નાખી, બરાબર? ચાલો આને ભરી દીધી. અચ્છા, અને આખા ઉભર તો એને આપણે આમાં નાખ, આ ભરાઈ ગયો કે વાંહે બેઠું ને પાછું નાખી દઈએ આપણે. ચાલો પકડો, તો જો આ આખું ભરેલો તો એમાં નાખવા, તો બે સરખા ગયો તો બે આખા થઈ ગયો ને, પણ આમાં હજી આટલા બધા ઘઉં બાકી ગયા. એનો મતલબ એવો થયો કે આમાં વધારે ઘઉં સમાન, આમાં ઓછા સમાન. જ્યારે આ બંને નળાકાર કેવી રીતે બનાવ્યા છે આપણે? એક જ કાગળમાંથી બનાવ્યો હતો, એકને આમ આડો ભાવ્યો હતો, એકને ઊંડો ભાવ્યો હતો. તો આના ઉપર આપણે શું સાબિત કર્યું કહો? તો એક જ લંબચોરસને આડો ઊભો જે રીતે તમે વાળો, જે અલગ અલગ નળાકાર બનાવો, તો બંને નળાકારના ઘનફળ સરખા જ થાય છે તેવું જરૂરી નથી. પણ આવા પ્રકારના નળાકારનું ઘનફળ વધારે છે, આવા પ્રકારના નળાકારનું ઘનફળ ઓછું છે, તેવું કેમ થયું? આવું શું કરવા? હવે આપણે એને ત્યાં સૂત્રથી સમજીએ કે નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે. હવે તમે એક નળાકાર જો જાઓ જે ઊંચો હતો, ઊંચો જાડો હતો, પહોળો ઓછો હતો, અને બીજો નળાકાર આપણે આવો બનાવ્યો કે જે પહોળો વધારે છે, ઊંચો ઓછો, હે ને? તો તમે નળાકારમાં જોશો એનું સૂત્ર, તો એક આ ત્રિજ્યા આવે છે અને એક આ ઊંચાઈ આવે છે, બરાબર ને? તો ત્રિજ્યા છે એનું વર્ગ દેખાય છે, તો આ ત્રિજ્યા કરે, હા,
આ ત્રિજ્યા છે. આ નળાકારમાં ત્રિજ્યા કેટલી છે? નાની છે. આ નળાકારની ત્રિજ્યા મોટી છે. ત્રિજ્યા મોટી છે અને એનો વર્ગ થાય છે એટલે એ વધારે વખત ગુણાય. જેની ત્રિજ્યા મોટી હોય એ નળાકાર મોટો થાય. અહીંયા ઊંચાઈ છે એક જ વખત આવે. આની ઊંચાઈ મોટી છે પણ એક જ વખત આવે. આની ઊંચાઈ છે એ નાની પણ એક જ વખત છે. જ્યારે ત્રિજ્યા બે વખત છે એનો વર્ગ છે. તો જેની ત્રિજ્યા મોટી હોય એ નળાકારનું ઘનફળ મોટું થાય. એટલે આપણે એમાં જોયું કે આ નળાકાર છે એની ત્રિજ્યા મોટી છે, ઊંચાઈ બને નાની એટલે એમાં વધારે કહું છું. આ નળાકારની ઊંચાઈ વધારે, ત્રિજ્યા ઓછી એટલે આમાં ઓછા ઘણું સમાય છે. સમજાણું? ચાલો.